શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઘરશાળા દ્વારા નવનિર્મિત બાલ મંદિરનું લોકાર્પણ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના વરદ હસ્તે કરાયું હતું. છેલ્લા 79 વર્ષોથી કાર્યરત એવી ઘરશાળા સંસ્થા જે શૈક્ષણિક ક્ષેત્રે પોતાની અભૂતપૂર્વ ભૂમિકા ભજવે છે, એવી ઘરશાળા સંસ્થા દ્વારા નવનિર્મિત અને આધુનિક બાલ મંદિરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ લોકાર્પણ કાર્યક્રમ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના વરદ હસ્તે યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ સહિત વિશેષ ઉપસ્થિતિમાં ખ્યાતનામ ગાયક પાર્થિવ ગોહિલ અને અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તથા તેમને સન્માનિત કરાયા હતા. ચાલો સાંભળીએ તેમના પ્રવચન. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌપ્રથમ શિક્ષણમય વિદ્યામય ચેતનામાં જે વિલીન થયા છે અને છતાંય એમની અશરીરી ચેતના બધાને પ્રેરણા અને ચૈતન્ય આપી રહી છે એવા પૂજની હરભાઈ ત્રિવેદીની ચેતનાને મારા પ્રણામ. આદરણીય બહેન ઈશાબહેન, એમનો આખો પરિવાર અને ગૌતમેશ્વર મહાદેવના મહંત અને અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર મારા માટે બહુ જ આદરણીય પરમ પૂજ્ય સ્વામીજીને મારા પ્રણામ. આપણા સૌના આદરણીય વડીલ મોરબી શ્રી પ્રતાપ કાકા, અન્ય સૌ વડીલો બધાના નામ લેવા જઈશ તો ક્યાંક ચૂક થઈ જશે, મંચ પર બેઠેલા સૌ વડીલો અને ભાઈ પાર્થિવ, સામે બેઠેલા આપ સૌ વડીલો ભાઈઓ બહેનો, પહેલા તો ક્ષમા માંગુ કે હું અહીં આવવામાં ઘણો મોડો પડ્યો. છેક હિન્દુસ્તાનના દક્ષિણ છેડે હતો 1 વાગ્યા સુધી, પણ સેવા કરનારાઓએ એવી સેવા કરી કે હું અહીંયા મોડો પણ પહોંચી શક્યો. અને જે સંસ્થાનું ભૂમિપૂજન કરવાનો મને અવસર મળ્યો, એ સંસ્થા એ કાટલું સાત્વિક અને સુંદર રૂપ ધારણ કરી ચૂકી છે એ જોઈને એક સાધુ તરીકે મારા હૃદયમાં બહુ જ ઠંડક પ્રસન્ન છે. કારણ કે સુંદર તો ઘણું હોય છે, અને એ સુંદરતાની ઉપેક્ષા ન કરાય. આપણે તો સત્યમ શિવમ સુંદરમના ઉપાસકો છીએ, પરંતુ જે સુંદરતાની સાથે સાત્વિકતા નથી એ સુંદરતા રજોગુણી હોય છે, અને એ સુંદરતા બંધનનું કામ કરે. જે સુંદરતા આક્રમક હોય એ તમોગુણી સુંદરતા છે, એને વધ સુધી લઈ જાય. પરંતુ ઘરશાળાનું આ ભવન મારી દ્રષ્ટિએ સાત્વિક અને સુંદર છે. મને એમ વિચાર થાય, ઘરશાળાનું નામ તો આપણે બધાએ સાંભળ્યું હોય, મારે પણ શિક્ષક થવું હતું. પીટીસી અહીંયા સ્વામીજી અહીંયા પીટીસી થયા, પણ કોઈ કારણસર હું અહીંયા ભણવા ના આવી શક્યો, અને જુનાગઢ જિલ્લામાં શાહપુરમાં અકબરભાઈ નાગોરીની અને અતુભાઈ અદાણીની સંસ્થા સર્વોદય આશ્રમમાં શિક્ષક થવા માટે ગયો. પરંતુ મને આનંદ એ છે, ભાઈ પાર્થિવની મારા તરફની લાગણી હોય, એનો આદર હોય, એ તો હું સમજી શકું, પણ મને ભૂમિપૂજનમાં અહીંયા આવવાનું થયું એનું કારણ શું હશે? ત્યારે મને સ્મરણ થયું કે અમે હરિયાણી સાધુ તલગાજરડાના
અને અમારા કાકા દાદાના બે ભાઈઓ, એક ત્રિકમદાસ અરિયાણી અને એક નરહરિદાસ અરિયાણી, ઘરશાળાના વિદ્યાર્થી. એમાં જે ટીચર થયા, ચિત્રકાર, ચિત્રકામના ટીચર થયા, અત્યારે વડોદરામાં છે, નિવૃત્ત છે. બીજા આજે તળગાજડામાં છે, એ પ્રાઇમરી સ્કૂલના ટીચર થયા. એ નાતે પણ આવવાનો મને આનંદ છે. મને યાદ છે કે ભૂમિપૂજન કર્યું ત્યારે આ કાર્યક્રમ કરીને હું સીધો જામનગર એક યુવક અને યુવતીનું ઘર બંધાવવાનું હતું એમાં હું ગયેલો લગ્નમાં. એ બે વર્ષમાં તૂટી ગયું અને આ બંધાઈ ગયું. એનો મને વધારે એટલે મને તૂટી ગયામાં મને કઈ આનંદ નથી, પણ આ બંધાઈ ગયું એનો મને સવિસ હકીકત છે. એ સીધો ક્યાં ગયો લગ્નમાં, પણ ખબર નહીં કઈ ઘરશાળા ચાલી નહીં. અને અહીંયા આટલા સમયમાં એક સુંદર સાત્વિક સુંદર ભવન નિર્માણ થયું બાળકોના માટે, એની બહુ જ ઠંડક મારું હૃદય અનુભવે છે. એક વખત મહુવામાં અસ્મિતા પર્વ હતું, અત્યારે વિદ્વાન ઉપસ્થિત નથી, આપણા ગુજરાતના એક ધન્ય વિદ્વાન, એમણે મને એમ કહ્યું કે બાપુ, તમે કથામાં તમારા દાદા જેને તમે સદગુરુ ભગવાન કહો છો, જેના પાસેથી રામકથા તમને મળી, એમને આપ બહુ જ યાદ કરો છો. એટલે એ પૂછનારનો ઈરાદો એવો નહોતો, પણ એમને જરા બોલવામાં, એટલે ઉંમર લાયક હતા એટલે જરા બોલવામાં એવું થયું. ઘણી બધી થાય. આણંદ પાસે એક સ્કૂલમાં હું ગયો, એક શિક્ષકનો જીવ એટલે મને જવું ગમે, એટલે ક્લાસ ટીચર, એને જરાક ચૂક થઈ ગઈ. ક્લાસ ટીચરે કહ્યું, મોરારી બાપુ આવ્યા છે, બેઠા છે, હવે બધા સ્નાન કરો, સ્થાન ગ્રહણ કરો, એને બદલે બધા સ્નાન કરો. એટલે મને થયું, કોનું મારવું કે માસ્તર, કોનું કરવાનું છે? સ્નાન કરવાનું. એટલે પેલા વડીલે મને કહ્યું કે તમારા દાદા એટલા બધા મહાન હતા કે તમે એના માટે આટલું બધું કહો છો. મેં તો મારી સાધુતાને લીધે વડીલને કંઈ ન કહ્યું, પણ મારા મનમાં જે જવાબ હતો એ કહું કે આપ વિદ્વાન છો, આંબાની કેરી જોઈને આંબાનો નિર્ણય ન કરી શકો કે જો કેરી આટલી કેરી હોય તો આંબો કેવો હશે, એમ જે સંસ્થામાંથી પાર્થિવ આવ્યું હોય એ તો વૃક્ષ કેવું હોય, સ્વાભાવિક આપણે અને કેવા આટલા કેટલા વિવિધ ક્ષેત્રના આ ઘરશાળા. આપણું ભાવનગર ક્ષેત્ર જ કંઈક જુદું છે. આપણે ભાવનગરના છીએ અને તેથી ભાવનગરના વખાણ કરીએ અને કરવાનો અધિકાર પણ છે, કેમ નહીં. આપણું કોઈ સારું હોય તો એમાં વિનોબાજી તો એમ કહેતા ખાલી દોષ વર્ણન જ ન કરવું, આપણા ગુણ સંકીર્તનો પણ કરવા. એટલા બધા કાંઈ બહુ સારા દેખાડવાની દેખાવાની કોશિશ નથી કે હું તો પાપી છું ને અધમ છું. તારામાં કંઈક સારું હોય તો એ બોલ, અભિમાન મુક્ત થઈને એનું ગુણ સંકીર્તન કરવાનું વિનોબાજી બહુ જ મોટો સર્વોદય વિચાર આવે. તો આપણું છે ભાવનગર, ઘરશાળા આપણી સંસ્થા. તો એમ આપણને આપણા ત્રાપજકર દાદા ત્રાપજ, એમણે એક દોહો લખ્યો કે કચ્છમાંથી એક કબૂતર ઉડ્યું અને મુંબઈ ગયું, અને મરીન ડ્રાઈવ પર બધી જગ્યાએ આંટો માર્યો અને પછી પાછું કચ્છમાં આવ્યું. કવિ તો બધાને પૂછી શકે, બધાની પાસેથી સાંભળી શકે, એટલે એણે કબૂતર માટે દોહો લખ્યો કે કબૂતર ઉડ્યું કચ્છથી મુંબઈ આવ્યું જોઈ, પણ એને વાલું ન લાગ્યું કોઈ વાગડ જેવું વિઠલા. એ પોતાનું છે, પોતાપણું છે, એની સાથે આપણી નિજતા જોડાયેલી. હું બહુ જ રાજી થાવ, આ યુવકના વખાણ કરવાનો કોઈ ઉપક્રમ નથી, પણ પાર્થિવને એમ થાય કે મારી સંસ્થા જેમાં હું ભણ્યો, એમણે એમના ટીચરને ગુરુ તરીકે ખૂબ જ અહોભાવ સાથે યાદ કરી, અને એને આવો સંકલ્પ બધી ટીમ સાથે થયો અને એમાં આ બધા જ જોડાયા. કોઈએ માનસી સેવા કરી, કોઈએ તનુજા સેવા કરી અને કોઈએ વિત્તજા સેવા કરી. તો હું બહુ જ રાજી થાવ છું
પ્રત્યેક માણસે, મેં કદાચ હું ત્યારે આવ્યો ત્યારે પણ કહ્યું છે, મને ખબર નથી, આટલી વસ્તુ કાયમ યાદ રાખવી, એક આપણી માને કાયમ યાદ રાખવી, એનો અર્થ બાપાને ન રાખો. પણ જે પ્રથમ છે એમાં બાપા આવી જ જાય, એને લગભગ બાપા એમાં આવવું જ પડે, એનું કઈ બહુ ચાલતું નથી. એટલે આપણે ત્યાં માતૃ દેવું ભવતી બધું શરૂ થાય. તો એક તો આપણી માતાને ન ભૂલાય, બીજો આપણી માતૃભૂમિ ન ભૂલાય, ત્રીજો આપણી માતૃભાષા ન ભૂલાય. આ બોલશંકર દાદા, નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ પદેકા, આ બધા આપણા શિક્ષણ વિદ્યા પુરુષો, આપણા બધા મનુભાઈ પંચોળી, કોણ કોણ હશે, અને આ વડલો, આ બાપા હરભાઈ થી. તો આ બધા જે આપણને આપ્યું, આપણી ભાષાને કેટલી સુંદર રીતે એમણે, તો માતૃભાષા ના ભૂલવી. આજે માતૃભાષા બહુ જ ભૂલાતી ગઈ છે, મને પૂરી ખાતરી છે કે એનો નાશ નહીં થાય, પરંતુ આપણા બધાની જિમ્મેદારી છે કે માતૃભાષા આપણા ઘરમાં તો કમસે કમ આપણા પાડોશમાં, આપણી આજુબાજુમાં આપણી મધુર માતૃભાષા ભૂલાતી. તો માતા ન ભૂલાય, માતૃભૂમિ ન ભૂલાય, માતૃભાષા ન ભૂલાય, અને આપણી માતૃ સંસ્થા કોઈ દિવસ ન ભૂલાય. કે જે સંસ્થામાં હું બન્યો, જે સંસ્થામાં મારી કૂંપળો ફૂટી છે, અને આજે આખી દુનિયામાં આ એક આપણો યુવાન આપણને ગૌરવ અપાવે છે, એના મનમાં આ વિચાર આવ્યો અને આ ઘરશાળાનું એક સાત્વિક રૂપ આપણને પ્રાપ્ત થયું. એનો વિશેષ રાજ એ થયો કે પાર્થિવે એમ કહ્યું કે હજી બીજા વિવાહકો છે, એને પણ આપણે નવું શુભ રૂપ આપવું છે. મુંબઈનો વડોદ એમનો જે કલાકાર છે એને લાવી કરશે, અને બેટા એ વખતે મારી જ્યાં જરૂર પડે ત્યાં મોરારી બાપુ પડે, ભાવનગરના નગરજનો શ્રેષ્ઠીઓ નિર્ણય કરે, તે વિદ્વાનો નિર્ણય કરે, તે ઉપાસકો અને આ બધી ચેતનાઓ નિર્ણય કરે, એ બધી સંસ્થાને કંઈક પત્ર પુષ્પ આપી શકાય એવી એક કથા ભાવનગરમાં કરવી છે, અને યજમાન તૈયાર છે. ઘણી વખત કથામાં કહું ને કે હું ખિસ્સામાં ખાઈ નથી રાખતો યાર, ઘડિયાળ રાખું છું ટાઈમ સાચવવા માટે, અને એક દાંતિયો રાખું છું જેની હવે કોઈ જરૂર નથી, પણ છતાં હું રાખું છું, પહેલેથી આદત છે કે હું આને કાઢી નથી શકતો, બાકી કોઈ જરૂર નથી. પરદેશમાં જાઓ તો ઘણા છોકરાઓ મને એમ કે બાપુ આ દાંતિયો અમને આપી દો ને, અથવા તો અમારો લઈ જાઓ, આનો કોઈ ઉપયોગ નથી, પણ એક આદત. તો ઘર ખિસ્સામાં કઈ નથી રાખતો, પણ યજમાનો ખિસ્સામાં હોય. મારી પાસે યજમાન પણ તૈયાર છે, કથા બાપુ જલ્દી આપ, જ્યારે કથા થશે ત્યારે એક એવી કથા કરીશું કે આપણી બધી માતૃ સંસ્થા જે મૂલ્યવાન માતૃ સંસ્થા, કેટલું થશે કેવું થશે મને કઈ ખબર નહીં, અને હું જોઈ રહ્યો છું કે આમાં ભણેલા અને ન ભણેલા પણ દાતાઓએ કેટલું યોગદાન આપ્યું છે, પોતાનો બૌદ્ધિક વિકાસ અને એની પાસે જે કળા છે એનું કેટલું સમર્પણ થયું છે બધા દાતાઓને, અને બધા જેમણે જેમણે પોતાની વિદ્યાનો સદુપયોગ કર્યો એ બધાને હું સલામ કરું. તો એવી કથા પણ આપણે એક યોજીશું ભાવનગરમાં, કે જેમાં કંઈક એકત્રિત થાય એ આપણે આ સંસ્થાઓને, આપણી મૂલ્યવાન સંસ્થાઓમાં આપણી યથકિંચિત કંઈક વહેંચી શકીએ. તો પાર્થિવનો આ સંકલ્પ પણ શિવ સંકલ્પ છે કે બધા જ વિભાગોનું નવસર્જન થાય, કેટલો મોટો વિચાર, તેને હું આવકારું છું, એમાં મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. પ્રોગ્રામ ચાલતો હતો અને બધાનું આપણે સન્માન કરતા હતા, અને મને પાર્થિવ કહે બાપુ માફ કરજો, તમારે ગડગડી ઊભા થવું પડે છે, મને યાદ છે કે
વખત કચ્છમાંથી હું કથા પૂરી કરીને આવતો હતો અને એક બહુ જ મોટો પ્રોગ્રામ હતો સાવરકુંડલા, લાંબો ઘણો હતો, પહોળો જરાય નહોતો. અને હંમેશા ઈચ્છું કે પ્રોગ્રામ લાંબો હોય પણ પહોળો હોવો જોઈએ. ઘરશાળાનો પ્રોગ્રામ લાંબો નથી પણ પહોળો હોવો જોઈએ, પહોળો હોવો જોઈએ. આમાં કંઈક છે કે એમાં મારે એટલા બધાનું સન્માન કરવાનું આવ્યું કે એના હું સર બોલે હવે મોરારજી બાપુ વાત હશે આને આપશે આને આપશે. સાહેબ એક તો થાકીને આવેલો, 8 કલાકનું ડ્રાઈવ, અને સ્વામીજી 1 કલાક ઉભવાનું. મેં કીધું મેં કાંઈ એવું નથી કર્યું અને મને આ કયા કર્મનું ફળ મળે. મેં બહુ વિચાર કર્યો, મનમાં મનમાં હું સ્વગત કહું કે મોરારી બાપુ તે એવું શું કર્યું છે, તું કથા કરીને આવે છે. અને એનું પરિણામ આ સાંજે ઢળતી સાંજે આટલી વખત ઊભા થવું, આટલું આનું કારણ શું? એટલે માણસે પોતાના કર્મનો વિચાર કરવો. એટલે મને વિચાર આવ્યો, પકડાયો કે નહીં કારણ બરાબર. કારણ કે હું પ્રાઇમરી સ્કૂલમાં જ્યારે શિક્ષક હતો ત્યારે ઘણા છોકરાઓને ઊભો કરતો, એટલે મને માઈ લાગે કે મોરારી બાપુ આ તારા કર્મનું ફળ. આજથી દુઃખી થતો બાપુ, પણ સાહેબ શિક્ષકને ઊભા રહેવું જોઈએ. હું હજી શિક્ષક જ છું. મેં વારંવાર આખી દુનિયામાં કહ્યું છે કે પ્રાઇમરી શિક્ષક હતો એનું મને ગૌરવ છે અને હજી પણ શિક્ષક જ છું. મારી માનસિકતા એ જ છે, ફરક એટલો કે મારી વર્ગ સંખ્યા વધી ગઈ. બાકી જરા 35 વિદ્યાર્થીઓને ભણાવો, 40 હવે વર્ગ સંખ્યા જરા મોટી. અને શિક્ષકે ઉભા રહેવું જોઈએ. જે બેસી જાય એ શિક્ષક નથી, એ ખાલી પગાર લેનારો માણસ છે. શિક્ષક ઉભો રહેવાનંદજીનું સ્મરણ છે. સ્વામી વિવેકાનંદજીનું જીવન સૂત્ર આપ સૌ જાણો છો, કઠોપનિષદમાંથી ઉઠાવેલું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ ક્ષરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવિયો વદંતી. વાર્તા વાર્તા સ્વામીજી વખત મુંબઈની ચોપાટીમાં બધા ધર્મના ગુરુઓની એક બહુ જ મોટી સમન્વયવાદી મિટિંગ હતી. એમાં બહુ જ ભિક્ષુઓ બધા ધર્મના બધા હતા. એમાં મને પણ લાભ મળ્યો. એટલે મને બધાએ કીધું બધા ધર્મગુરુઓ મારા ઉપર હેત રાખે, આપણે તેના બાળક એટલે આમ વાત્સલ્ય રાખે. એટલે મને કહે બાપુ તમે ઉભા ઉભા બોલશો કે બેઠા બેઠા? ભાઈ હું તો ઉભા ઉભો, આમ શિક્ષકનો સ્વભાવ છું ને, હજી ઊભું રહી શકાય છે એટલે ઉભા ઉભા બોલ. પછી મને કે કાંઈક કહેજો આપણને બધાને કહે. એટલે મેં કહ્યું કે આ ધર્મ જગત જે બેઠું છે ને એ ઊભું થઈ જાય તો ભીડો બહાર થઈ જાય. એનો અર્થ બાપજી બેઠા બેઠા બોલ્યા એનો કોઈ ઓલું નથી, તમે એ તો આપણા પૂજ્ય છે, આપણી પેઠ છે. મહા મને હું બહુ હૃદય બી કહું, એ તો સ્નેહીની જેમ મારી સાથે વર્તે એની મોટાઈ છે સાહેબ. ઓ એ ઓર વાત હૈ કે વો ખામોશ ખડે રહેતે હૈ બાકી જો બડે હોતે હૈ બડે હી હોતે હૈ. ધર્મ જગત ઉત્તિષ્ઠ થાય, શિક્ષણ જગત ઉત્તિષ્ઠ થાય, સંગીત જગત ઉત્તિષ્ઠ થાય, ભારતની પ્રત્યેક વિદ્યા ઊભી થાય. અહીંયા એમ નથી લખ્યું કે પહેલા જાગૃત થાવ અને પછી ઉઠો, નહીતર નિયમ તો એવો છે કે પથારીમાં પહેલા આપણે જાગીએ અને પછી ઉઠીએ. પણ અહીંયા ઉપનિષદ ઉલટો ક્રમ લે છે કે પહેલા ઉત્તિષ્ઠ, તું પહેલા ઊભો થઈ જા અને પછી જાગ. કારણ કે આપણે ઊભા નથી થયા અને સૂતેલા કહીએ કે હું જાગું છું જાગું છું, એ પાછો ક્યારે સુઈ જાય કઈ નક્કી નહીં, પહેલા ઊભા થવાની વાત ઉપનિષદે કરી. એટલે આ બધું અત્યારે ચેતનાઓ ઊભી થતી જાય છે એનો મને બહુ આનંદ છે. એટલે એ વખતે વિદ્યાર્થીઓને હું ઉપદેશ કરાવતા હોય એનું કદાચ છે, પણ હું બહુ જ રાજી થાઉ છું કે આવું એક સાત્વિક સુંદર રૂપ ઘરશાળાને મળ્યું. આમ તો પ્રત્યેક ઘર શાળા હોવી જોઈએ પણ આપણે ચૂકી ગયા. પ્રત્યેક ઘર મારી એક માંગ છે, માંગ મીન્સ મારા વિચારો,
કે કોઈ પણ એક નગર હોય ને એમાં આટલી શાળાઓ હોવી જોઈએ, એક એક ભોજનશાળા હોવી જોઈએ, કે આ માનવીને ઇજ્જત અને સન્માન સાથે જેને પેટમાં કંઈ મળ્યું નથી એને ઇજ્જત અને સન્માન સાથે ભોજન પહોંચાડવું, એક ભોજનશાળા હોય, પ્રત્યેક નગરમાં એક પાઠશાળા હોવી જોઈએ, સંસ્કૃત ભણાવવાનું એક પાઠશાળા હોવી જોઈએ, કે આપણું મૂળ ગીરા દેવવાણી સચવાય, તો એક ભોજનશાળા હોવી જોઈએ, એક પાઠશાળા હોવી જોઈએ, પ્રત્યેક નગરમાં એક ગૌશાળા હોવી જોઈએ, આપણી સંસ્કૃતિ સાથે ગૌશાળા હોવી જોઈએ, અને આપણા દેશનો યુવાન કમજોર ન થાય એટલે દરેક નગરમાં એક વ્યાયામશાળા હોવી જોઈએ, પુષ્ટ બને યુવા સાધુ યુવાધ્યા, અમારે ઉપનિષદોમાં લખ્યું છે નાયમ માર્ગમાં બલ હિરે ન લગતે, જિસમે તાકાત નહીં હૈ એને કોઈ દી આત્મા મળતો, એક વ્યાયામશાળા હોવી જોઈએ, ભોજનશાળા હોવી જોઈએ, હવે તો સમય બદલ્યો છે, લોકોનું સ્તર પણ નહીં, તર એક સમય હતો અને આપણે ત્યાં હતું, પ્રત્યેક નગરમાં એક ધર્મશાળા હોવી જોઈએ, રહેણ વસેરા હોવા જોઈએ કે જ્યાં માણસ આવી વિશ્રામ, અને પ્રત્યેક નગરમાં આવી વડલામાંથી નીકળેલી ડાળો જેવી ઘરશાળા હોવી જોઈએ. સંસ્થાની દવાઈ હું સાંભળતો હતો એમાં સુંદર વાસ્તવિક શબ્દ ચિત્ર, હા મને મને તો ખોટ એ હું અનુભવું છું, ઉષાબેનને તો મળવાનું થાય, ઘણી વખત ફંક્શનમાં હોઈએ, આપ પણ ઘણી વખત મને કોઈ પણ કહેશો, પણ મને પીડા એ છે કે આપણા વિદ્યાગુરુઓ જે ભાવનગરે આપ્યા છે એમાંના એક દર્શક દાદા ને હું મળી શક્યો અને એક બચુ દાદા સમસર, બાકી આ બધાને આપણે દર્શન ન કરી શક્યા, પણ મૂળ દર્શનની જરૂર નથી, એનું સાચું દર્શન તો આ છે કે જે આવું સુંદર સાત્વિક રૂપ લઈને આપણી પાસે આવે છે. હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આભાર દર્શનમાં પ્લીઝ કોઈ એવું નહીં કહેતા કે બાપુએ બહુ ઉપકાર કર્યો, થાકી ગયા છે, આવા કાર્યક્રમમાં થાક લાગે ને થાક ઉતરી જાય.